નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નેટકોન સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે. વિષય ગુજરાતી, ધોરણ 5, લેક્ચર નંબર 5. આજે આપણે પાઠ્યપુસ્તકમાં કાવ્ય બીજું પર્વત તારા આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? સુરેશ દલાલ. સરસ. કાવ્યનો પ્રકાર શું છે? પ્રાર્થના ગીત. તો કાવ્યમાં આપણે શું શીખ્યા હતા આગળના લેક્ચરમાં? શું સમજીએ બધા વિદ્યાર્થી મિત્રો? કાવ્યમાં શેનો શેનો ઉલ્લેખ થાય છે? નદી, પર્વત, સરોવર, દરિયો, વૃક્ષ, સૂરજ, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુ જેવા કુદરતના અંશોનો ઉલ્લેખ થયેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને કાવ્ય સમજાઈ ગયું છે ને? સરસ. તો આજે આપણે ફરી એકવાર કાવ્ય સમજશું. પર્વત તારા પોળા ખંભા સરોવર તારી આ હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાં. કવિ ઈશ્વર, કવિ કહે છે હે ઈશ્વર, પર્વત જેવા તારા પોળા ખંભા છે, સરોવર જેવી તારી આંખ છે, હું તને બધે જ જોઉં છું. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત. કવિ કહે છે હે ઈશ્વર, દરિયા જેવું તારું વિશાળ દિલ છે, વૃક્ષો પણ તારી વાતો કરી રહ્યા છે, અને મેઘધનુષના રંગોમાં તું સંતા કુકડી રમી રહ્યો છું. રળિયાત એટલે સુંદર. તો તરણાનો તારણહારો, ઝરણાનો તું નામ. કવિ કહે છે હે ઈશ્વર, તું તો સામાન્ય માણસનો ઉદ્ધાર કરનાર છો, અને સંગીતનો સુમધુર એવો અવાજ છે. આ દરેક ભેટ રંગ અને ફૂલની સુગંધની દરેક ભેટ આપ ભગવાને જ આપેલી છે. દરેક રંગ અને ફૂલની સોગાદ છે તે આપણને ઈશ્વરે જ આપેલી છે. ભગવાન એટલે કે ઈશ્વર. સિંહ, વાઘને, કોયલ, બુલબુલ, પતંગિયાને, તમરા. સિંહ વાઘ જેવા હિંસક પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, કોયલ બુલબુલ જેવા સુંદર પક્ષીઓ, પતંગિયા, તમરા, આગિયા, ભમરા જેવા જીવજંતુઓ, આ બધી તારી જ ભેટ છે. સૂર્ય, ચંદ્ર અને તારા જેવા આ સ્વરૂપો તારી જ કળા છે. આગળ પણ નંબર 5 ઉપર, રાડ તાણને લાડની સાથે મોર પીસનો સૂર. રાડ તાળ અને લાડમાં મોરના ટોંકા રૂપે તું સંતા કુકડી ઘડીકમાં નજીક છે તો ઘડીકમાં દૂર છે. અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને કોણ હંકારે તું જ કહે. આ મારું જીવન છે, તે એક હોડીરૂપી મારું જીવન છે, એમાં સુખરૂપી અંજવાળાની નદીમાં અંધારાની નદી એક વહી રહી છે. સુખરૂપી આ કાંઠામાં એક અંધારા રૂપી નદી વહી રહી છે, એમાં મારી આ જીવનની હોડી કોણ હંકારતો હશે તું જ કહે ઈશ્વર, તું જ કહે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શબ્દ સમજૂતી સમજવાની છે. ખંભા એટલે ખંભા, સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર, વિશાળું એટલે વિશાળ, ઘણું મોટું, રળિયાત એટલે સુંદર, તરણું એટલે તણખલું, નાંદ એટલે સામાન્ય રીતે મધુર આવતો મોટો અવાજ, સોગાદ એટલે ભેટ, આગ્યા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું, ત્રાડ એટલે ગજના. તો અહીં વિદ્યાર્થી મિત્રો, કાવ્ય બીજું આપણે પૂર્ણ થઈ છે, અને હવે એના પછી છે ભાષા સજ્જતા, ઉચ્ચારણ વિષયક સજ્જતા. સ અને સ, આપણે ઘણીવાર સને બદલે સ અને સને બદલે સનો ઉચ્ચાર કરતા હોઈએ છીએ.
ને બદલે સો ના ઉચ્ચારથી શબ્દોનો અર્થ બદલાઈ જાય છે તે સમજીએ। બે સો વચ્ચે જે અર્થભેદ છે આપણે સમજવાનો છે। જો સર એટલે સરોવર થાય અને સર એટલે બાણ થાય। સર એટલે સરોવર અને સર એટલે બાણ। સાર એટલે કસ અને સાર એટલે સિદ્ર। સત એટલે સત્ય અને સત એટલે સો। સુર એટલે અવાજ, સુર એટલે શૌર્ય। કેસ એટલે મુકદમો અને કેસ એટલે વાળ। પાસ એટલે ઉતરણી અને પાસ એટલે ફાંસો। કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નુકસાન, નુકસાનમાં કયો સ આવશે તો કે મીંડા વાળો સ। સીવણમાં કયો સ આવે? બીજો સ। સરોવરમાં બીજો સ। વિશેષમાં બીજો સ। સમસ્યામાં શિકારમાં પેલો સ છે। શાબાશીમાં મીંડાવાળો સ આવશે અને રિસેસમાં મીંડાવાળો સ। આવી રીતે તમારે ખાલી જગ્યા પાઠ્યપુસ્તકમાં સારા સ્તરે વ્યવસ્થિત પૂરવાની છે। હવે આપણે આગળના પેજમાં જોઈશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 8। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? ઈશ્વર સંતા કુકડી મેઘ ધનુષના રંગોમાં રમી રહ્યો છે। ઈશ્વર ક્યાં ક્યાં સ્વરૂપે સોગંદ આપે છે? ઈશ્વર રંગ અને તેના ફૂલના સુગંધ સ્વરૂપે સોગંદ આપે છે। હોળી કોણ અંકારતું હશે? હોળી ઈશ્વર હંકારતું હશે। નીચેની પંક્તિ છે, નીચેની પંક્તિ સમજાવો। પ્રશ્ન નંબર 2। રાડ તાડને લાડની સાથે મોર પીસનો સૂર। સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર। રાડ તાડ અને લાડની સાથે મોરના ટોંકા રૂપે ઈશ્વર છે તે આપણી સાથે સંતા કુકડી રમી રહ્યો છે, તે ઘડીકમાં નજીક છે તો ઘડીકમાં દૂર છે। પ્રશ્ન નંબર 3। નીચે આપેલી કાવ્ય પંક્તિને પૂર્ણ કરો। તો તરણાનો તારણહારો, ચરણાનો તો નાંદ। ફૂલ ફૂલની રંગ સુગંધે તારી સે સોગાદ। સિંહ વાઘને કોયલ બુલબુલ પતંગિયાને તમરા। સૂર્યચંદ્રને તારા આભે અહીંયા ગયા ખમરા। પ્રશ્ન નંબર 4। નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। આંખ તો શું થશે? નયન અથવા નેત્ર, ગમે તે એક જ લખવાનો છે। દરિયો તો સમુદ્ર, નાંદ તો અવાજ, ઈશ્વર તો ભગવાન, ઈશ્વર તો ભગવાન, વૃક્ષ તો ઝાડ અને ફૂલ તો પુષ્પ।
તો પ્રશ્ન નંબર 4 તમારે પેન્સિલથી સરસ્વતીના અક્ષરે પાઠ્યપુસ્તકમાં પૂરવાનો છે. હવે છે પ્રશ્ન નંબર 5. પહોળું તો સા ક ડુ નજીક તો દુ ર વિરાટ તો વામ ન વિરાટ તો વામ ન અંધારું અંજ વાડું. પાના નંબર 7 ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. હવે આગળ ઉદાહરણ નંબર 6. પ્રશ્ન નંબર 6, ઉદાહરણ પ્રમાણે કાવ્યમાં પ્રાસની શબ્દ જોડી બનાવો. જો તમને આપેલો છે ઉદાહરણ એક આપ્યું છે વાત તો રળિયાત. છેલ્લા શબ્દમાં આપણે સરખો આવવો જોઈએ. શબ્દ છે એમાં છેલ્લો શબ્દ છે તમારે સરખો આવવો જોઈએ. એવા આપણે 4 શબ્દ કાવ્યમાંથી ગોતવાના છે. નાંદ સોગાદ. બીજો શબ્દ છે સુર દૂર. ત્રીજો શબ્દ છે તમરા ભમરા. ચોથો શબ્દ છે વહે કહે. તો વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન નંબર 6 પાઠ્યપુસ્તકમાં પૂરવાનો છે પેન્સિલથી. પ્રશ્ન નંબર 7, સ અને સ થી બનતા 4 શબ્દો લખી તેનો અર્થભેદ દર્શાવો. આપણને આગળ અભ્યાસમાં શીખી ગયા સ અને સ શબ્દ વાળા. રાસ તો દોરડુ. બીજો શબ્દ છે સરત. શું લખશું આપણે? સરત તો ડ. અહીંયા લખશું આપણે રાસ તો ગરબા અથવા ગરબો. રાસ ગરબો. હવે સરત સરત ધ્યાન થશે ધ્યાન. તો વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે શબ્દો સ અને સ વાળા લખવાના છે 4 શબ્દો. આઠમો પ્રશ્ન છે, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજું નામ. આ પંક્તિને આધારે બીજી 3 પંક્તિ બનાવવાની છે તે તમારે પ્રશ્ન કરવાનો છે નહીં. ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજું નામ. ગુણ તારાની તગાઈએ થાય અમારા કામ. હેત લાવી હસાવે તુજ સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે
तो प्रभु करे करजे माफ। आ तमारे चार पंक्ति छे तमारे लखवानी छे ने फक्त समझवानुं छे। तो विद्यार्थी मित्रों तमारे होमवर्क में पाना नंबर पांच नो प्रश्न नंबर विद्यार्थी मित्रों पाना नंबर पांच पर तमारे भाषा सज्जता छे तेमा कौंस माथी योग्य शब्द पसंद करी खाली जग्या पूरो जे तमारे होमवर्क में करवानो छे। अने स्वाध्याय में पाना नंबर छ ऊपर प्रश्न नंबर त्रण चार पांच ते होमवर्क में करवाना छे। तेमज प्रश्न तेमज पाना नंबर सात पर प्रश्न नंबर छ अने सात ते पण होमवर्क में करवाना छे। तो विद्यार्थी मित्रों तमारे पाठ्यपुस्तकमां पेन सुधी सारा अक्षरने व्यवस्थित कम्प्लीट कर लेवानुं छे। तो विद्यार्थी मित्रों अहीं आपणुं काव्ये बीजुं छे ते पूर्ण थाय छे। मने आशा छे कि तमने बधाने समझाई गयुं हशे। काव्य बीजुं अने फरजियात काव्य बीजुं छे ते पाकुं करी नाखवानुं छे। काव्य पंक्तिमां पण पूछाई शके। समझाई गयुं बाळ मित्रों? एटले फरजियात काव्य छे ते पाकुं करवानुं छे અને શબ્દ પણ પાકા કરી લેવાના છે। ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું કાવ્ય પૂર્ણ થઈ ગયું છે। ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં। ત્યાં સુધી આવજો બાળ મિત્રો।